रूपियाना त्रण सिक्का, रूपिया रूपियाना छ सिक्का, तो रुपया रुपया ना चार सिक्का हो, अपने सामे अपने जो चार रुपया लगते हैं
तो ત્યાં લખીશું 30 પછી ચાર પેન ની કિંમત હવે એક પેન ની કિંમત 5 રૂપિયા હોય તો એવી ચાર પેન હોય તો કેટલા રૂપિયા થશે તો કે ચાર પે આપણે ચાર પેન લેવાની કીધી છે અને એક પેન ની કિંમત આપણને આપેલ છે 5 રૂપિયા 5 6 ને 20 હવે ચાર સોરી પાંચ પેન્સિલ ની કિંમત કેટલા રૂપિયા છે એક પેન્સિલ ની કિંમત 3 રૂપિયા હોય એ ભી આપણે પાંચ પેન્સિલ કીધી છે તો 3 5 ને 15 રૂપિયા તો અહીંયા આવશે 15 હવે 3 દડા ની કિંમત એક દડા ની કિંમત 10 રૂપિયા હોય તો એવા 3 દડા ની કિંમત કેટલા રૂપિયા થશે તો કે 30 રૂપિયા अभी रीतना तुम्हारे कौन यहाँ खाली जगह एक एक कीमत वाचता जवानी अने ने खाली जगह सामे पूर्ता जवानी छे के बंडल ने मोड़ी ने कुल कीमत कितनी होशे हमें अभी रीतना तुम्हारे खाली जगह वो पूर्वानी रहे हमें हम कितने चाहिए चालो ग्रुप कार्य करिए हमें ग्रुप कार्य में सब कितने चाहिए उदाहरण जब करो 20 रुपया ना छूटा कितना प्रकार मड़ी शके थे 20 रुपया हो एना छूटा छूटा प्रकार में कितना रुपया में વેચી શકાય એ આપણે જોવાનું છે તો આપણને એક ઉદાહરણ આપેલું છે 20 રૂપિયા હોય તો 10 10 ની બે નોટ એટલે 20 રૂપિયા પછી 5 5 ની 5 5 ના સિક્કા આપણી પાસે 4 હોય તો 20 રૂપિયા થાય પછી 5 રૂપિયા ના 3 સિક્કા અને 2 રૂપિયા ના 2 એટલે 1 રૂપિયા એટલે 20 રૂપિયા થશે પછી 5 રૂપિયા ના 2 સિક્કા 2 રૂપિયા ના 2 સિક્કા ભાગ રૂપિયા હવે ત્યારબાદ 5 રૂપિયાના 6 સિક્કા
અને 10 રૂપિયાના 3 સિક્કા એટલે અહીંયા 60. હવે 20 રૂપિયાની 3 નોટો અને 50 રૂપિયાની 1 નોટ એટલે 110 રૂપિયા. ત્યારબાદ 50 રૂપિયાની 1 નોટ, 10 રૂપિયાની 5 નોટો એટલે બનશે 100 રૂપિયા. હવે 20 રૂપિયાની 4 નોટ અને 10 રૂપિયાની 2 નોટો એટલે કેટલા થશે? 100 રૂપિયા. અહીંયા પણ આવશે 100 રૂપિયા. હવે આ જ રીતના તમારે અહીંયા દર્શાવવાનું છે, બધી સંખ્યાઓ ગણતા જવાની અને સાથે એને દર્શાવતા જવાની છે. હવે ગણો અને ખાલી જગ્યા પૂરો. એક ચોકલેટ 1 રૂપિયાની હોય તો 2 ચોકલેટ કેટલા રૂપિયાની થાય? 2 રૂપિયાની. અને એક પેન્સિલ 3 રૂપિયાની હોય તો 3 પેન્સિલ કેટલા રૂપિયાની થશે? 9 રૂપિયાની. તો અહીંયા લખવાનું 9 રૂપિયા. એક આઈસ્ક્રીમ 5 રૂપિયાની હોય તો 4 આઈસ્ક્રીમ કેટલા રૂપિયાની થાય? તો કે 20 રૂપિયાની. હવે અહીંયા એક ભમરડો 8 રૂપિયાનો હોય તો 3 ભમરડા કેટલાના થાય? તો કે 24 રૂપિયાના. એક ભમરડાની કિંમત 8 રૂપિયા હોય અને એમાં કેટલા લીધા છે? 3 ભમરડા લીધા છે તો કેટલા રૂપિયા થશે? 24 રૂપિયા. તો હવે આ જ રીતના તમારે આપણે નાણાનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. અલગ અલગ રીતના ખાલી કેવી રીતના પૈસા છે એને દર્શાવી શકાય છે એ આપણે કરવાનું છે. કઈ નથી ચેપ્ટરમાં, સાવ સરળ જ છે. અને ન સમજાય તો તમે વાલીની મદદ લઈ શકો છો કે અલગ અલગ રીતના નાણું કેવી રીતના દર્શાવી શકાય છે. અને અહીંયા કેટલી કિંમત થાય? એક ચોકલેટ 1 રૂપિયાની હોય તો એવી 2 ચોકલેટ કેટલા રૂપિયાની થાય? એવું અલગ અલગ ઉદાહરણ મુજબ આપણે કીધું છે જે આપણે અહીંયા કર્યું છે. અને આવા બીજા ઉદાહરણો તમારી જાતે ગોતો અને તમારી નોટબુકમાં જાતે લખો. હવે આ તમારે આખું ચેપ્ટર તમારી બુકની અંદર ઉતારવાનું રહેશે. હવે આના પછીનું આપણે ચેપ્ટર નંબર 13 કેટલા એ શીખવાનું રહેશે. આના પછીના લેક્ચરમાં આપણે એ ચેપ્ટર શીખીશું. થેન્ક યુ.